હલો દોસ્તો આપની આ ચેનલ ગુજ્જુ માહિતીમાં આપનું ફરી સ્વાગત છે આજે તમારા માટે હું ફરી એક અપડેટ લઈને આવેલો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો જો તમને ગમે તો લાઈક કરજો ન ગમે તો ડિસલાઇક કરજો આ વિડીયોને મિત્રો શેર તો જરૂર કરજો જોઈએ આજનો વિષય શું છે વીસ લાખ કરોડના પેકેજ તણની જાહેરાત ખેડૂતો માટે એક લાખ કરોડની જાહેરાત માછીમારી પશુપાલન માટે પણ જાહેરાતો તો મિત્રો જે સરકાર દ્વારા જે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જે યોજનાનું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે જે વીસ લાખ કરોડ રૂપિયાનું તોતિંગ છે તો આજે એનો ત્રીજા તબક્કાની જાહેરાત થઈ છે મિત્રો ત્રણ દિવસથી આપણા નાણાં મંત્રી જે નિર્મલા સીતારામન છે તે ત્રણ દિવસથી સતત આ જે પેકેજને તબક્કાવાર જાહેર કરે છે તો આજે એનો ત્રીજો તબક્કો હતો તો જોઈએ આજના જે ત્રીજા તબક્કામાં કઈ કઈ બાબતોની જાહેરાત છે તો ખેડૂતો માટે એક લાખ કરોડની જાહેરાત માછીમારી અને પશુપાલન માટે પણ જાહેરાતો અને બીજી ઘણી બધી જાહેરાતો આ વિડીયોની અંદર છે તો તે આપણે સંપૂર્ણપણે જોઈએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી હું કોઈપણ નવી માહિતી લેટેસ્ટ અપડેટ કે કોઈપણ સરકારી યોજનાને લગતી માહિતી લાવું તો તમને તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળી જાય તો ચાલો જોઈએ જે આ વીસ લાખ કરોડનું તોતિંગ પેકેજ છે તો તેના ત્રીજા તબક્કામાં શું શું અને કઈ રીતની જાહેરાતો છે આત્મનિર્ભર પેકેજ રાહત પેકેજના ત્રીજા ભાગમાં આઠ મહત્વની જાહેરાતો ખેડૂતો અને પશુપાલકોનું રખાયું ખાસ ધ્યાન મિત્રો જે આજે ત્રીજા તબક્કાની જાહેરાત થઈ એની અંદર આઠ મહત્વની જાહેરાતો કરાય છે અને એની અંદર મુખ્યત્વે ખેડૂતો અને પશુપાલકોનું ખાસ ધ્યાન રખાયેલું છે બરાબર કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે તોતિંગ વીસ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ પેકેજની વિગતવાર માહિતી આપવા માટે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ છેલ્લા બે દિવસથી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે ત્યારે આજ સતત ત્રીજા દિવસે પેકેજની વિવિધ જાહેરાતો અંગે જાણકારી આપી હતી મિત્રો જે રાષ્ટ્રજોગ સંબોધનમાં જે આપણા પ્રધાનમંત્રી મોદીએ વીસ લાખ કરોડની જે પેકેજની જાહેરાત કરી છે તેને ત્રણ દિવસથી જે આપણા નાણાં મંત્રી છે નિર્મલા સીતારામન તે જે પત્રકાર પરિષદ સંબોધી તેની માહિતી આપી રહ્યા છે બરાબર છે તો આજે એનો ત્રીજો દિવસ હતો તો આજે કઈ કઈ જાહેરાતો છે તે નીચે પ્રમાણે આપણે જોઈએ કૃષિ માટે એક લાખ કરોડ તો મિત્રો પહેલાં જ જે આપણો ખેતી પ્રધાન દેશ છે તો તેના માટે સૌથી પહેલાં કૃષિ માટે એક લાખ કરોડની જાહેરાત છે સરકારે ખેડૂતો અને ખેત પેદાશો સાથે જોડાયેલા તમામ ધંધાઓ માટે એક લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે જેમાં એગ્રીગ્રેટર્સ એફપીઓ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આપવામાં આવશે જેમ કે કોલ્ડ સ્ટોરેજ વગેરે માટે બીજું જોઈએ ફૂડ એન્ટરપ્રાઇઝિસ માટે દસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે બે લાખ એમએફઈને ફાયદો થશે જે તે રાજ્યના જાણીતા અને વધુ પ્રમાણમાં બનાવવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે ગુણવત્તા માટે અને એક્સપોર્ટ માટે અને ટેકનોલોજી સહાય આપવા માટે મદદરૂપ થશે પીએમ મોદીના લોકલથી ગ્લોબલ સૂત્રને અહીંયા ચરિતાર્થ કરી શકાશે મિત્રો જે કોઈ પણ કોઈ પણ વિસ્તાર હોય તો તેમાં જે ખાદ્ય પદાર્થ જે જાણીતું હોય ફેમસ હોય તો તેના વધારે પ્રમાણમાં ઉત્પાદન માટે અને તેની ગુણવત્તા જાળવવા માટે અને તેના એક્સપોર્ટ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે તે સંપૂર્ણ પ્ર પ્રકારની મદદ આ સહાયની અંદર મળશે તે માટે જે માઇક્રોફૂડ એન્ટરપ્રાઇઝિસ માટે દસ હજાર કરોડની જાહેરાત કરાય છે આગળ જોઈએ ત્રીજું વીસ હજાર કરોડની યોજના માછીમારો માટે મિત્રો જે માછીમારો માટે જે છે તે વીસ હજાર કરોડની યોજના છે બરાબર છે જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રમાણે અગિયાર હજાર કરોડ માછીમારીની પ્રવૃત્તિઓ માટે નવ હજાર કરોડ માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાશે આ યોજનાથી પાંચ વર્ષમાં સિત્તેર લાખ ટન જેટલું માછલીઓનું ઉત્પાદન વધશે પંચાવન લાખ લોકોને રોજગારીનો અને એક લાખ કરોડના એક્સપોર્ટનો ટાર્ગેટ આ સાથે માછીમારીનો માછીમારોને નવી હોડી આપવામાં આવશે પંચાવન લાખ લોકોનો રોજગાર મળશે બરાબર તો મિત્રો જે આપણા ભારત દેશને મોટામાં મોટો દરિયા કિનારો મળેલો છે તો આપણા માટે જે માછીમારી છે એ ખૂબ જ અગત્યનો જે ધંધો છે જે રોજગારી માટેનો તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રમાણે અગિયાર હજાર કરોડ માછીમારીની પ્રવૃત્તિઓ માટે જે નવ હજાર કરોડ માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાશે મિત્રો જ્યાં વીસ હજાર કરોડની જાહેરાત કરી છે તેમાંથી નવ હજાર કરોડ જે માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના માટે વપરાશે આ યોજનાથી પાંચ વર્ષમાં સિત્તેર લાખ ટન જેટલું માછલીઓનું ઉત્પાદન વધશે પંચાવન લાખ લોકોને રોજગારનો અને એક લાખ કરોડના એક્સપોર્ટનો ટાર્ગેટ આ યોજના અંતર્ગત મિત્રો છે જે પંચાવન લાખ લોકોને રોજગાર મળશે અને એક લાખ કરોડનો જે એક્સપોર્ટ થશે તેનો ટાર્ગેટ છે આ સાથે માછીમારીનો માછીમારો લોકો છે તેને નવી હોળી પણ આપવામાં આવશે આગળ જોઈએ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ મિત્રો જે એનિમલ જે ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે તે આ જાહેરાત અંતર્ગત છે તેર હજાર ત્રણસો તેતાલીસ કરોડની યોજનામાં સો ટકા ગાય ભેંસો બકરીઓને રસીકરણ કરવામાં આવશે તો મિત્રો જે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે તે અંતર્ગત કરોડની યોજનામાં સો ટકા ગાય ભેંસ અને બકરીઓને રસીકરણ કરવામાં આવશે એક પોઈન્ટ પાંચ કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે મિત્રો ઓલરેડી જે એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે હજુ તેપન કરોડ પશુઓનું રસીકરણ કરવાની યોજના છે મિત્રો હજુ તેપન કરોડ જે પશુઓ છે તેનું રસીકરણ કરાશે આગળ જોઈએ પાંચ નંબર પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાહેરાત મિત્રો એક જાહેરાત છે જે પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે છે પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે પંદર હજાર કરોડ ખર્ચવામાં આવશે આ ક્ષેત્રે ખાનગી રોકાણ વધે તે માટેનો લક્ષ્ય રાખવામાં આવેલો છે તો મિત્રો પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે પંદર હજાર કરોડ ખર્ચવાનું જે આયોજન છે અને આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધે તે માટેનો પણ લક્ષ છે આગળ જોઈએ ઔષધિઓના વાવેતર માટે છ હજાર કરોડની ફાળવણી મિત્રો જે ઘણા બધા ઔષધિઓ જે ઘણી બધી અક્ષર દવાઓ છે ઘણા બધા રોગોમાં જે લાગુ પડે છે તો તેને ધ્યાનમાં લઈને ઔષધિઓના વાવેતર માટે પણ સરકાર દ્વારા ચાર હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જોઈએ ઔષધિઓના છોડના વાવેતર માટે ચાર હજાર કરોડ દસ લાખ હેક્ટરમાં ઔષધિઓના છોડના વાવેતર કરવાનો લક્ષ્ય ખેડૂતો માટે પાંચ હજાર કરોડની આવક થઈ શકશે ગંગા નદીની આસપાસના કોરિડોરમાં વાવેતર કરવાની યોજના તો મિત્રો અહીંયા ક્લિયર ટાર્ગેટ આપવામાં આવેલો છે કે ઔષધિઓનું જે છોડના વાવેતરો છે તે માટે ચાર હજાર કરોડનું જે સહાય છે બરાબર દસ લાખ હેક્ટરમાં ઔષધિઓને છોડના વાવેતર કરવાનો લક્ષ્ય છે અને જે ખેડૂતો છે તો ખેડૂતો માટે પાંચ હજાર કરોડની આવક થશે અને જે આ ઔષધિઓના વાવેતરનો જે ટાર્ગેટ છે તેને ગંગા નદીના આસપાસનો જે કોરિડોર છે તેને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે કે ત્યાં તેની વાવેતરની યોજના છે હવે જોઈએ સાતમો મુદ્દો મધમાખી સંવર્ધન માટે પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરાય મિત્રો મધમાખી સંવર્ધન માટે પણ પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી કરાય છે મધમાખી સંવર્ધન માટે પાંચસો કરોડ રૂપિયા બે લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે જે પરાગ પરાગ્રજની હેરફેરમાં મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઈ શકશે ગ્રામીણ વિસ્તારો માટે નવી તકો ઊભી થશે જે મિત્રો આ છે જંગલ વિસ્તાર માટે વધારે ઉપયોગી છે જે મધમાખી સંવર્ધનમાં પાંચસો કરોડ રૂપિયાની જાહેરાત છે તેમાં બે લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે અને જે પરાગરજની એરફેર એરફેર જે પરાગરજની એરફેર અને મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઈ શકશે ગ્રામીણ વિસ્તારો માટે પણ નવી તકો ઊભી થશે અને છેલ્લું જે આઠમું છે ટોપ ટુ ટોટલ યોજના મિત્રો છેલ્લી યોજના ટોપ ટુ ટોટલ યોજના છે તેમાં શું છે જોઈએ આપણે ટોપ ટુ ટોટલ યોજનામાં પાંચસો કરોડ જેમાં શાકભાજીના ઉત્પાદન માટે ચારસો કરોડ જ્યારે વધુ રાહત આપતા હવે શાકભાજીના સ્ટોરેજ અને વહન માટે પચાસ ટકા સબસિડી અપાશે મિત્રો આ અગત્યની જાહેરાત છે તે આપણે જોઈએ ટોપ ટુ ટોટલ યોજનામાં પાંચસો કરોડ જેમાં શાકભાજીના ઉત્પાદન માટે ચારસો કરોડ પાંચસો કરોડની યોજનામાં ચારસો જે શાકભાજીના ઉત્પાદન માટે જ્યારે વધુ રાહત આપતા હવે શાકભાજીને સ્ટોરેજ અને વહન માટે પચાસ ટકા સબસિડી અપાશે તો મિત્રો આ હતી આજની જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં આપણા જે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામને જે ત્રીજા તબક્કાની જાહેરાત કરી આત્મનિર્ભર ભારતના ત્રીજા તબક્કાની તો તેના આઠ મહત્વપૂર્ણ મુદ્દા હતા આગળ જોઈએ થોડી હજી તેમણે જાહેરાત કરેલી છે જ્યારે નાણામંત્રી સરકારે ત્રણ મોટા બદલાવની પણ જાણકારી આપી હતી એક ત્રણ નવા જે જે ફેરફારો છે છે બદલાવ તેની પણ માહિતી આપી હતી જોઈ લઈએ શું છે છે જે એક્ટમાં કર્યો ફેરફાર જે સમયે ઓગણીસો પંચાવનમાં દુકાળને પગલે આ એક્ટ પસાર કર્યો હતો અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેતી સ્પર્ધાત્મક બની રહે તે માટે સ્ટોક લિમિટ કાઢી નાખવામાં આવી કટોકટીના સમય સિવાય કૃષિ ઉત્પાદનોને ડી રેગ્યુલેટ કરી દેવાયા બરાબર મિત્રો આ છે એસેન્ટીયલ કોમોડિટી એક્ટમાં જે ફેરફાર થયો વખતે બીજું જોઈએ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ રિફોર્મ કેન્દ્રીય કાયદા વડે હવે ખેડૂતને ઉત્પાદન વેચવા માટે વધુ વિકલ્પો મળશે તેઓ આંતરરાજ્ય વેપાર કરી શકશે કૃષિ ઉત્પાદનોનું ઈ ટ્રેડિંગ થઈ શકશે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો આની અગાઉ પણ ઘણી જાહેરાતો થઈ ગયેલી છે તો આ તો બીજો મુદ્દો ખેડૂતો ફૂડ પ્રોસેસર્સ નિકાસકારો વેપારીઓ સાથે જે વેપાર કરે છે તેને કાયદાકીય માળખામાં ઢાળવામાં આવશે જેથી ખેડૂતોનું શોષણ ન થાય અને સારા ભાવ મળી રહે ચોક્કસ કાયદાઓનું માળખું હોવાથી ખાનગી ક્ષેત્રને પણ રોકાણ કરવાનું રોકાણ કરવાનું જે છે પ્રોત્સાહન મળી રહેશે ખેડૂતો માટે જે પ્રોસેસર નિકાસકારો અને વેપારીઓ સાથે જે વેપાર તે લોકો કરે છે તેને કાયદાકીય જે ઢાળ આપવામાં આવશે માળખામાં ઢાળી દેવામાં આવશે કાયદાકીય પ્રોસેસંગ અંતર્ગત તેને ઢાળી દેવામાં આવશે જેથી ખેડૂતોનું શોષણ નહીં થાય તેમને સારા ભાવ મળી રહેશે આગળ આજની જે કોન્ફરન્સ હતી તેમાં નાણાં મંત્રીએ ખેડૂતો ઉપર વધારે ફોકસ કર્યું હતું નાણામંત્રીએ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જણાવ્યું હતું કે આજે ખેડૂતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે આઠ એલાન કૃષિ સેક્ટર સાથે જોડાયેલા ઢાંચા સાથે કરવામાં આવે છે તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન ખેડૂતો કામ કરતા રહ્યા હતા નાના અને મોટા ખેડૂતો પાસે પંચ્યાસી ટકા ખેતી છે બરાબર રાહત પેકેજના છેલ્લા બે દિવસને સહેજ આપણે થોડી લેખાજેખા જોઈ લઈએ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાત્રે પોતાના સંબોધનમાં દેશ માટે વીસ લાખ કરોડના પેકેજની જાહેરાત કર્યા બાદ છેલ્લા બે દિવસથી નાણામંત્રી આ પેકેજને લઈને વિવિધ જાહેરાત કરી રહ્યા છે જેમાં પ્રથમ દિવસે નોકરીયાતો માટે કેટલીક જાહેરાત કરવામાં આવી તો બીજા વળી આવકવેરા રિટર્નની તારીખ ત્રીસ નવેમ્બર કરવાની જાહેરાત કરી હતી આ સાથે ગઈકાલે નાણામંત્રી મંત્રીએ ખેડૂતો ફેરીઓ અને બે લોકો માટે જાહેરાત કરી હતી તો મિત્રો પહેલા દિવસે જે છે તે નોકરીયાતો જે નોકરીયાતો માટે જાહેરાત થઈ હતી બીજા દિવસે જે ફેરિયાઓ માટે જાહેરાત થઈ હતી અને આજનો ત્રીજો દિવસ છે તો તે ખેડૂતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતી જે વીસ લાખ કરોડના પેકેજનું જે આજે ત્રીજા તબક્કાની જાહેરાત થતી હતી તેની સંપૂર્ણ માહિતી હવે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય